गुड मॉर्निंग फ्रेंड्स, कलरव मॉडल स्कूल यूट्यूब चैनल में आपनो हार्दिक स्वागत है। आज आप धोरण आठ नी अंदर चेप्टर नंबर बे एक चल सुरेख समीकरण में प्रश्न नंबर छ जोए बराबर है। हवे आगळना भागनी अंदर आपणे समीकरणों कई रीते सोल्व करवा अने कई रीते समीकरणों बनावा अने थीयरी वगैरह जोईया छे। हवे प्रश्न छनो पहेलो दाखलो जोईए तो एक्सना छेदमां बे माइनस बे बराबर एक्सना छेदमां त्रण वत्ता एक आमां शुं करवानुं छे तो समीकरणना उकेल शोधो। हवे आ जे जे दाखला आपणे अहींया जोईए छे ए विकल्प खाली जग्या अने खरा खोटामां આવી ગયા છે। મેં તમને કીધું છે કે એક્સ વાળા પદ ડાબી બાજુ લઈ લેવાના અને જેટલા અચળ પદ હોય એને જમણી બાજુ લઈ લેવાના। તો અહીંયા એક્સ વાળું પદ આ પ્રથમ પદ છે અને અહીંયા પણ પ્રથમ પદ છે, તો હું શું કરીશ તો એક્સના છેદમાં બે, હવે આ પદ છે જમણી બાજુ એને મારે ડાબી બાજુ લઈ જવું છે તો માઇનસ થઈ જાય, તો માઇનસ એક્સના છેદમાં ત્રણ બરાબર શું છે અહીંયા તો એક હતો માઇનસ બે સામે ગયા એટલે પ્લસ બે થઈ ગયા, આવી રીતે થયું। તો હવે અહીંયા શું કરશો તો બંનેની બાદબાકી છે પણ બંને અપૂર્ણાંકમાં છે, જુઓ છે, તો અહીંયા તમારે લસા લેવો પડશે। તો બે અને ત્રણ એનો ગુણાકાર એટલે કેટલો થઈ ગયો, છ થઈ ગયો। તો આનો ગુણાકાર અહીંયા આવશે, ચોકડી ગુણાકાર ત્રણ એક્સ, આનો ગુણાકાર અહીંયા માઇનસ બે એક્સ બરાબર એક વત્તા બે કેટલા થઈ જાય, ત્રણ થઈ જાય। તો હવે આગળ જોઈએ તો ત્રણ એક્સ માઇનસ બે એક્સ બરાબર આ ત્રણ અને છનો ગુણાકાર થશે, કારણ કે છ અહીંયા ભાગાકારમાં છે આખાના છેદમાં છે, તો ત્રણ સાથે ગુણાય તો ત્રણ ગુણ્યા છ એટલે કે ત્રણ એક્સ માઇનસ બે એક્સ એટલે કેટલા વધ્યા, એક એક્સ બરાબર ત્રણ છ અઢાર, એક્સ બરાબર અઢાર, આ સમીકરણનો ઉકેલ થઈ ગયો બરાબર। હવે બીજો એક્ઝામ્પલ જોઈએ તો પાંચ એક્સ વત્તા સાતના છેદમાં બે બરાબર ત્રણ એક્સના છેદમાં બે માઇનસ ચૌદ, તો હવે પ્લસ એટલે આ બંને પદ અલગ અલગ છે, અહીંયા વચ્ચે માઇનસ એટલે આ બંને પણ પદ અલગ અલગ છે। હવે એક્સવાળા પદ ડાબી બાજુ લઈ લ્યો તો અહીંયા શું હતું, પાંચ એક્સ હતા, આ આ બાજુ આવ્યું એટલે ત્રણ એક્સના છેદમાં બે પ્લસ છે, તો આ બાજુ આવ્યા એટલે માઇનસ થઈ ગયા, તો ત્રણ એક્સ માઇનસ બે તો કેટલા થયા અહીંયા બરાબર, હવે અહીંયા કેટલા હતા એ પહેલાં લખવાનું, તો માઇનસ ચૌદ હતા જુઓ બરાબર, આ બાજુથી શું આ બાજુ આવ્યું તો સાતના છેદમાં બે ડાબી બાજુથી જમણી બાજુ આવ્યા એટલે એ થઈ ગયું પ્લસમાંથી માઇનસ સાતના છેદમાં બે। હવે સાદું રૂપ આપીએ તો ઘણા ડાયરેક્ટ પાંચ એક્સ માઇનસ ત્રણ એક્સ લખશે, નહીં, અહીંયા છેદમાં બે છે અહીંયા છેદમાં એક છે એટલે શું લેવું પડશે, લસા લેવો પડશે, તો એક અને બેનો ગુણાકાર બે થશે। હવે પાંચ દુ દસ એક્સ માઇનસ એક અહીંયા અહીંયા ત્રણ એક્સ એક અને ત્રણનો ગુણાકાર ત્રણ એક્સ થશે, એવી જ રીતે અહીંયા જુઓ તમે માઇનસ ચૌદ માઇનસ સાતના છેદમાં બે, તો અહીંયા પણ તમારે લસા લેવો પડશે બે, તો બે અને ચૌદનો ગુણાકાર એટલે માઇનસ અઠ્યાવીસ માઇનસ અહીંયા એક છે એક અને સાતનો ગુણાકાર સાત, ચોકડી ગુણાકારની રીતે મેં લસા લીધો છે બરાબર। હવે લસા ગુસા જેને આ વસ્તુ આવડતી નથી એને ધોરણ છના પાઠ્યપુસ્તકની અંદર લસા ગુસા છે, આપણે છ સાત બંનેમાં કરેલું છે લસા ગુસા, તો એનું થોડું રિવિઝન કરી લેવું। ચલો આગળ વધીએ, દસ એક્સ માઇનસ સાત એક્સ ત્રણ એક્સ એટલે કેટલા થઈ ગયા, સાત એક્સ છેદમાં બે બરાબર માઇનસ અઠ્યાવીસ અને માઇનસ સાત એટલે કેટલા થઈ ગયા, તો બંને નિશાની સરખી એટલે સરવાળો અને સામાન્ય નિશાની માઇનસ પાંત્રીસ છેદમાં કેટલા આવશે, બે આવશે। હવે તમે આ બે અહીંયા ગુણી દો અથવા આ બે અહીંયા ગુણી દો તો બંને બાજુથી બે બે નીકળી જાય, જેને ખબર નથી પડતી ડાયરેક્ટ લખી શકો સાત એક્સ બરાબર માઇનસ પાંત્રીસ, પણ હું એમ નથી કરતો, જુઓ માઇનસ પાંત્રીસના છેદમાં બે, આ બે ક્યાં ગુણાઈ ગયા, અહીંયા ગુણાઈ ગયા એટલે આ બે અને આ બે ઉડી ગયા એટલે જવાબ આવ્યો સાત એક્સ બરાબર
माइनस पैंतीस एटले कि एक्स बराबर माइनस पैंतीस ना छेद में सात एटले आंसर आयो एक्स बराबर पैंतीस भाग्या सात एटले पांच ने माइनस की निशानी है एटले जवाब आयो माइनस पांच बराबर आनो आंसर है माइनस पांच। हवे आगळ जोईए तो बे एक्स वत्ता आठ ना छेद में त्रण बराबर छवीस ना छेद में त्रण माइनस एक्स आ पण लसा गुसा वाळो ज एक्जाम्पल हशे। तो बे एक्स हवे आ बाजू माइनस एक्स छे ने आ बाजू लई गयो एटले प्लस एक्स थई गया बराबर शू वधू जमणी बाजू तो छवीस ना छेद में त्रण। हवे डाबी बाजू आठ ना छेद में त्रण हतुं एने मारे आ बाजू लई जवुं पड़े एटले केटला थई गया प्लस माथी माइनस आठ ना छेद में त्रण। हवे बे एक्स वत्ता एक्स एटले त्रण एक्स बराबर हवे अहींया जुओ छवीस ना छेद में त्रण भागाकार न थाय आठ ना छेद में त्रण भागा बंने अपूर्णांक छे एटले लसा लेवो पड़े पण बंने समछेदी छे बराबर तो लसा केटलो थई गयो चोकड़ी गुणाकार करवानी जरूर नथी त्रण तेरी नौ लखवानी जरूर नथी समछेदी छे एटले डायरेक्ट त्रण छवीस माइनस आठ बराबर तो केटला वधा आवे तो त्रण एक्स बराबर छवीस माइनस आठ एटले केटला थई गया अठार थई गया अठार ना छेद में त्रण एटले त्रण एक्स बराबर अठार भाग्या त्रण एटले केटला थई गया छ थई गया तेथी एक्स बराबर छ ना छेद में त्रण तेथी एक्स बराबर छ भाग्या त्रण एटले आंसर थई गयो बे बराबर घणाने न खबर पड़ती हो तो अठार ना छ तेरी अठार त्रण त्रण उड़ी गया एटले छ छ छे तो छ त्रण दू छ त्रण त्रण उड़ी गया एटले बे वधा एवी रीते आपणे आमां आगळ जोईए तो बे एक्सना छेदमां त्रण वत्ता एक बराबर सात एक्सना छेदमां पंदर वत्ता त्रण तो एक्सवाळा पद डाबी बाजू लई लईए तो अहींया बे एक्सना छेदमां त्रण हता ज माइनस सात एक्सना छेदमां पंदर थशे એટલે કે આ પદ આ બાજુ આવ્યું એટલે પ્લસનું માઇનસ થઈ ગયું બરાબર હવે જમણી બાજુ તો આ ત્રણ હતા જ આ પ્લસ એક ડાબેથી જમણે લઈ જાઓ એટલે કેટલા થઈ ગયા માઇનસ એક બરાબર તેથી ચલો આ બાજુ કઈ રીતે સાદુરૂપ આપશો તો જુઓ બંને અપૂર્ણાંક છે અહીંયા છેદમાં ત્રણ છે અહીંયા પંદર છે બરાબર તો ત્રણ અને પંદર એનો લસા કેટલો થાય એ લખવાનો તો આપણને ખબર છે ત્રણ અને પંદરનો લસા પંદર થાય હજી એક વખત કહું છું જેને લસા નથી આવડતો એને છઠ્ઠા ધોરણની ચોપડીમાં જોઈને લસા શીખવાનો છે બરાબર કે ત્રણના અવયવ પાડવાના ત્રણ પંચા પંદરના અવયવ પાડવાના એ રીતે મેં શીખવાડેલું છે પંદર લસા આવ્યો તો હવે અહીંયા બે એક્સ પહેલાં હતા એ લખી દેવાના હવે છેદમાં પંદર લાવવાના છે પણ અહીંયા ત્રણ છે જો તો કેટલાય ગુણવા પડે તો પાંચે ગુણવા પડે તો અહીંયા ગુણીશ પાંચ માઇનસ સાત એક્સ હવે અહીંયા તો છેદમાં પંદર છે જ એટલે ગુણવાની જરૂર નથી અહીંયા છેદમાં પંદર નહોતા એટલે પંદર લાવવા મારે કેટલાય ગુણવા પડે પાંચે ગુણવા પડે આવું મેં તમને શીખવાડ્યું છે આ ખાસ યાદ રાખજો બરાબર ત્રણમાંથી એક જાય તો બે તો આનો આન્સર શું થઈ ગયો તો બે એક્સ ગુણ્યા પાંચ એટલે દસ એક્સ માઇનસ સાત એક્સ બરાબર હવે આ પંદર છે એ આખાના છેદમાં છે તો એને તમે ભાગાકારમાંથી ગુણાકાર સામે લઈ જઈ શકો તો બે ગુણ્યા પંદર થઈ ગયા તેથી દસ એક્સ માઇનસ સાત એક્સ એટલે ત્રણ એક્સ બરાબર બે ગુણ્યા પંદર એટલે ત્રીસ તો હવે એક્સને કરતાં બનાવીએ સિમ્પલ છે ત્રીસ ભાગ્યા ત્રણ એટલે એક્સ બરાબર દસ થઈ ગયા એક્સની કિંમત કેટલી આવશે દસ આવશે બરાબર ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર સાત જોઈએ નીચેના સમીકરણોના ઉકેલ શોધો એકના છેદમાં ત્રણ કૌંસમાં બે એક્સ માઇનસ એક
माइनस एकना छेद में चार कौंस में बे एक्स वत्ता एक बराबर एकना छेद में बार कौंस में बे माइनस एक्स। हवे आ जे रकम छे एमां आ एकना छेद में त्रण आनी साथे गुणाय छे एटले आ बंने पद साथे गुणाय छे। एवी ज रीते आ पण बंने पद साथे गुणाय छे अने आ पण बंने पद साथे गुणाय छे। तो आने हूँ एक अने आनो गुणा आ प्रथम पदनो प्रथम पद जोड़े गुणाकार करूँ आनो आनी साथे गुणाकार करूँ एवी रीते तमे करी शको बराबर छे। अथवा तमे आखी एक नो गुणाकार आनी साथे करो अने छेदमां त्रण पण लखी शको बराबर छे। चलो शुं करशुं तो हूँ सौ प्रथम तो स्टार्ट करिए एकना छेदमां त्रण छे तो एक ने हूँ आनी साथे गुणी दऊं एटले शुं थई गयुं बे एक्स माइनस एक एनू एज रही कारण के एकनो गुणाकार गमे तेनी साथे करो एनू एज रही। आखाना छेदमां त्रण आनी साथे गुणाकार आनी साथे हूँ आखाना छेदमां लઈ લઉં છું ત્રણ આવું થયું માઇનસ વચ્ચે આવશે માઇનસ એવી જ રીતે આમાં કરવાનું તો શું થશે એકનો ગુણાકાર કરો એટલે આ પદ તો એનું એ જ રહ્યું છેદમાં કેટલા થઈ ગયા ચાર બંને સાથે ગુણાય છે એટલે બંનેના છેદમાં આવશે બરાબર એકનો આની સાથે ગુણાકાર એટલે બે માઇનસ એક્સ છેદમાં બાર। હવે જુઓ આખાના છેદમાં ત્રણ છે એટલે આ એક અલગ પદ થયું આ પહેલું પદ આ બીજું પદ અને આ ત્રીજું પદ। હવે આ ત્રણ અને ચાર છેદમાં છે તો અહીંયા મારે લસા લેવો પડશે તો ત્રણ અને ચારનો લસા તમને ખબર છે કેટલો થાય બાર થાય તો અહીંયા મારે લખવાના ત્રણ ચોખ્ખું બાર બરાબર। હવે આ ચારનો ગુણાકાર અહીંયા થશે એટલે ચાર ગુણ્યા બે એક્સ માઇનસ એક માઇનસ ત્રણનો ગુણાકાર અહીંયા થશે એટલે ત્રણ ગુણ્યા બે એક્સ વત્તા એક બરાબર બે માઇનસ એક્સ છેદમાં બાર રેડી બરાબર સોરી અહીંયા તેથીના ત્રણ ટપકા આવશે બરાબર નહીં આવે કારણ કે બરાબર તો અહીંયા વચ્ચે છે બરાબર। ચલો તો હવે શું થઈ ગયું તો અહીંયા બાર અને અહીંયા પણ બાર એટલે એ બાર નીકળી જશે બરાબર। હવે ચારનો ગુણાકાર પહેલાં આની સાથે કરવાનો અને પછી ચારનો ગુણાકાર બીજા પદ સાથે એટલે ચાર દુ આઠ એટલે આઠ એક્સ માઇનસ ચાર એકુ ચાર। એવી જ રીતે અહીંયા માઇનસ ત્રણ છે યાદ રાખજો ત્રણ નથી પણ કેટલા છે માઇનસ ત્રણનો ગુણાકાર બે સાથે એટલે માઇનસ છ એક્સ માઇનસ ત્રણનો ગુણાકાર એક સાથે એટલે માઇનસ ત્રણ બરાબર બે માઇનસ એક્સ। હવે આ છેદમાં બાર છે અહીંયા અને અહીંયા છેદમાં બાર છે એ નીકળી ગયા કેમ તો આ છેદના બાર છે ભાંગાકારમાં એ હું અહીંયા ગુણાકારમાં લાવું એટલે બાર બાર ઉડી ગયા એટલે એ પદ હું અહીંયા લખતો નથી જગ્યાના અભાવે બરાબર। તો શું થયું હવે તો આઠ એક્સ અને છ એક્સ સજાતીય પદો એક બાજુ લઈ લો તો આઠ એક્સ આ માઇનસ છ એક્સ એની બાજુમાં લખી દઉં। હવે આ માઇનસ એક્સ છે એને મારે ઉપાડીને આ બાજુ લાવવાનો એટલે કેટલા થઈ ગયા પ્લસ એક્સ બરાબર। હવે અહીંયા કેટલા હતા બે તો હતા જ અહીંયાથી મારે આ બંને પદ અચળ પદ સામે લઈ જવા પડે એટલે માઇનસ ચારના થઈ ગયા પ્લસ ચાર અને આ માઇનસ ત્રણના થઈ ગયા પ્લસ ત્રણ તો કેટલા વધ્યા તો આઠ એક્સ માઇનસ છ એક્સ એટલે થઈ ગયા બે એક્સ બે એક્સ વત્તા એક્સ એટલે આન્સર આવ્યો ત્રણ એક્સ બરાબર બે વત્તા ચાર છ છ વત્તા ત્રણ નવ એટલે એક્સ બરાબર નવના છેદમાં ત્રણ એનો મતલબ થઈ ગયો એક્સ બરાબર ત્રણ નવ ભાંગ્યા ત્રણ એટલે કેટલા થઈ ગયા ત્રણ તો એક્સની કિંમત આપણને ત્રણ મળે છે। તો આવી રીતે લસા આવડતો હશે તો જ તમને આ એક્ઝામ્પલ આવડશે। ચલો બીજો એક્ઝામ્પલ જોઈએ આપણે તો એવું જ છે જુઓ આખાના છેદમાં આપી દીધું છે પણ અહીંયા એક્સ છે એ એક્સને મારે ડાબી બાજુ લઈ જવો પડે કારણ કે હંમેશા આપણે ડાબી બાજુ ચલ રાખીએ છીએ અને જમણી બાજુ અચળ પદ રાખીએ તો બધા પહેલાં પદ એ જ ઇટ ઇઝ લખી દઉં એક્સના છેદમાં બે વત્તા એક્સ વત્તા બે આખાના છેદમાં ત્રણ વત્તા એક્સ માઇનસ એક આખાના છેદમાં ચાર હવે આ એક્સ આ બાજુ આવ્યો એટલે માઇનસ એક્સ બરાબર બરાબરની પહેલી સાઈડ કશું જ નથી એટલે ઝીરો વધ્યા બરાબર। હવે મારે લસા લેવો પડશે તો અહીંયા ચાર પદ છે એક બે ત્રણ અને ચાર તો આના છેદમાં શું છે એક છે એટલે કોનો કોનો લસા લેવો પડશે બે ત્રણ ચાર અને એક એનો મારે લસા લેવો પડશે જેને નથી આવડતું એ જોવે અહીંયા શું કરીએ છીએ આપણે બે ત્રણ અને ચાર એક લખવાની જરૂર નથી
तो बे एका बे त्रणनो भाग न ले तो त्रणना त्रण बे दू चार फरी वार बे चलावो तो एक तो आवी गयो त्रणनो भाग न चाले त्रणना त्रण बे एका बे हवे त्रण एका त्रण अहींया तो एकता ज हवे आ त्रणेयनो गुणाकार करो एटलो लसा थाय तो बे गुण्या बे गुण्या त्रण तो बे दू चार चार तेरी बार एटले बार लसा हशे आ त्रणेयनो तो हवे मारे सिम्पल छे शू करवानुं तो आखाना छेदमां मारे शू लखी देवानुं बार लखी देवानुं હવે જોતું જવાનું પહેલાં એક્સ લખ્યા હવે મારે છેદમાં બાર લાવવા છે પણ અહીંયા બે છે એટલે કેટલાય ગુણવા પડે છએ ગુણવા પડે તો છ દો બાર થઈ જાય વત્તા કયું પદ છે હવે એક્સ વત્તા બે છે બરાબર તો અહીંયા છેદમાં કેટલા છે ત્રણ છે તો મારે તો બાર લાવવા છે તો કેટલાય ગુણવા પડે ચારે ગુણવા પડે પણ હવે ચાર છે ને હું પાછળ નહીં ગુણું આગળ ગુણી દઉં ચાર અને એક્સ વત્તા બે એવી જ રીતે અહીંયા વત્તા કેટલા છે તો છેદમાં ચાર છે મારે લાવવા છે બાર તો ત્રણે ગુણવા પડે તો પહેલાં હું લખીશ ત્રણ કોની સાથે ગુણવા પડે એક્સ માઇનસ એક્સ સાથે બરાબર છે તો હવે બરાબર ઝીરો તો એને તમે અહીંયા ધ્યાન આપજો બરાબર ઝીરો રેડી ચલો ત્યાર પછી આગળ વધીએ આપણે સાદરૂપ આપીએ છ અને એક્સ નો ગુણાકાર અહીંયા ખાસ ધ્યાન રાખજો જોજો તમે છ આગળ લખો તો પણ ચાલે કારણ કે એક જ પદ છે તો કેટલા થઈ ગયા છ એક્સ વત્તા હવે આ ચારનો ગુણાકાર પહેલાં એક્સ સાથે કરવાનો પછી બે સાથે તો ચાર એક્સ અને બે સાથે એટલે ચાર દૂ આઠ વત્તા ત્રણનો ગુણાકાર એવી જ રીતે ત્રણ એક્સ ત્રણ અને માઇનસ એકનો ગુણાકાર માઇનસ ત્રણ બરાબર હવે બાર છે એ અહીંયા ઝીરો સાથે ગુણાઈ ગયા એટલે ઝીરો અહીંયા હું લખીશ ઝીરો ગુણ્યા બાર એટલે ઝીરો જ આન્સર આવે લખવાની સ્ટેપ વધારવાની જરૂર નથી ડાયરેક્ટ ઝીરો લખી દો તો પણ ચાલે તો હવે શું કરીશું તો જેટલા જેટલા પદ સજાતીય છે એને બાજુ બાજુમાં ગોઠવું બરાબર તો છ એક્સ વત્તા ચાર એક્સ આ પ્લસ ત્રણ એક્સ છે એ નજીકમાં ગોઠવી દઉં એટલે નજીક નજીક લઈ લીધા બરાબર હવે ઝીરો ગુણ્યા બાર એટલે એ તો કેટલા થઈ ગયા ઝીરો થઈ ગયા હવે આ પ્લસ આઠ છે એને મારે સામે લઈ જાઓ એટલે માઇનસ આઠ થઈ ગયા આ માઇનસ ત્રણ છે એને સામે લઈ જાઓ એટલે પ્લસ ત્રણ થઈ ગયા બરાબર છે તો છ એક્સ વત્તા ચાર એક્સ એટલે દસ એક્સ વત્તા તેર એક્સ એટલે કેટલા થયા ત્રણ એક્સ એટલે તેર એક્સ બરાબર માઇનસ આઠ વત્તા ત્રણ એટલે કેટલા થાય તો બે પદની નિશાની અલગ અલગ છે એટલે બાદબાકી કરવાની તો માઇનસ આઠ વત્તા ત્રણ એટલે માઇનસ પાંચ અહીંયા કશી ભૂલ છે આન્સર આવતો નથી તો ઉપરથી ચેક કરવાનું એક્સના છેદમાં બે વત્તા એક્સ વત્તા બે ત્રણ શું ભૂલી ગયો છે તો એક પદ બે પદ ત્રણ પદ આ ચોથું પદ આપણે લખતા ભૂલી ગયા છીએ અહીંયા બરાબર છે તો આ પદ લખતા ભૂલી ગયા છે તો હવે અહીંયા આપણી પાસે જગ્યા નથી તો હું શું કરીશ એ પદ તમને બીજા એક પેજમાં લખીને બતાવું છું ખાસ ધ્યાન રાખજો ફરીવાર આની અંદર એક્ઝામ્પલ ગણું છું બે નંબરનો એક્ઝામ્પલ એક્સના છેદમાં બે વત્તા એક્સ વત્તા બે છેદમાં ત્રણ વત્તા એક્સ માઇનસ એક છેદમાં ચાર બરાબર એક્સ આવી આપણી પાસે રકમ છે તો એક્સના છેદમાં બે વત્તા એક્સ વત્તા બે છેદમાં ત્રણ વત્તા એક્સ માઇનસ એક છેદમાં ચાર આ એક્સને આ બાજુ લઈ ગયો એટલે માઇનસ એક બરાબર ઝીરો આ તો આપણે કર્યું હવે લસા લીધો બાર તો બે છે ભાગાકાર છેદમાં તો બાર લાવવા છ એ ગુણવા પડે એટલે છ ગુણ્યા એક્સ આ હતું એ છે વત્તા ત્રણ છે તો કેટલા લાવવા પડે બાર લાવવા ચારે ગુણવા પડે તો ચાર કોની સાથે ગુણવાના એક્સ વત્તા બે સાથે વત્તા ચાર છે છેદમાં તો બાર લાવવા કેટલાય ગુણવા પડે ત્રણે ગુણવા પડે તો ત્રણ ગુણ્યા આ એક્સ માઇનસ એક આવું આપણે કર્યું હતું પણ આ પદ આપણે લખવાનું જ ભૂલી ગયા તો માઇનસ છેદમાં કેટલા છે અહીંયા એક છે તો મારે બાર લાવવા બારે ગુણવા પડે કોની અરે
एक्स तो छे ज बराबर जीरो। तो हवे सादुरूप आपीए तो आ थई गया छ एक्स वत्ता चार एक्स वत्ता आठ, चार एक्स वत्ता आठ, ત્રણ અને એક્સ, ત્રણ અને માઇનસ એક એટલે પ્લસ ત્રણ એક્સ માઇનસ ત્રણ માઇનસ બાર એક્સ બરાબર બાર ગુણ્યા જીરો એટલે જીરો થઈ ગયા। તો સાદરૂપ આપીએ છ એક્સ વત્તા ચાર એક્સ વત્તા ત્રણ એક્સ આ માઇનસ બાર એક્સ આ ચાર પદ ચલ છે વત્તા હવે અહીંયા જીરો હતા આ પ્લસ આઠ અને માઇનસ ત્રણ સામે ગયા તો એ થઈ ગયા માઇનસ આઠ વત્તા ત્રણ એટલે છ ને ચાર દસ, દસ ને ત્રણ તેર, તેર માઇનસ બાર એટલે એક એક્સ બરાબર માઇનસ આઠ વત્તા ત્રણ એટલે માઇનસ પાંચ। આ આપણો આન્સર છે। આપણે સાદી પોથીની અંદર આ એક પદ આગળ એડ કરવાનું ભૂલી ગયા, અહીંયા તો કર્યું પણ અહીંયા લેવાનું ભૂલી ગયા છીએ બરાબર છે। એટલે અહીંયા એ વસ્તુ હું તમને સુધારો કરીને આપીશ, અહીંયા એ દાખલો અહીંયા કરવાની જરૂર નથી, આ દાખલો મેં અહીંયા કરી બતાવું તમને બરાબર છે। હવે એક્ઝામ્પલ નંબર ત્રણ જોઈએ તો એની અંદર શું છે એક્સ માઇનસ બે છેદમાં બે બરાબર એક્સ માઇનસ નવ છેદમાં નવ વત્તા પાંચ એક્સ માઇનસ પાંચ છેદમાં છ। તો શું કરશો અહીંયા તો એક્સવાળા પદ જ છે ત્રણે, એમ આમાં એક્સવાળું છે, આમાં એક્સવાળું છે, આમાં એક્સવાળું છે, આખું પદ જ કહેવાય કારણ કે આખાના છેદમાં છે। એટલે તો શું કરીશ બધાને જમણી બાજુ લઈ લઉં તો એક્સ માઇનસ બે ડાબી બાજુ સોરી આ આ બાજુ આવ્યું એટલે માઇનસ એક્સ માઇનસ પાંચ છેદમાં નવ, આ બાજુ આવ્યું એટલે માઇનસ પાંચ એક્સ માઇનસ પાંચ છેદમાં છ બરાબર આ બાજુ એ કે અચળ પદ ના વધ્યું એટલે ઝીરો થઈ ગયા। તો હવે તમારે શું કરવું પડશે તો આનો લસા લેવો પડશે બે નવ અને છ એનો લસા લેવો પડે એટલે બે નવ અને છ લસા નથી આવડતો એને જોજો બે એક બે ને બે તેરી છ આનો નવનો ભાગ ચાલે નહીં હવે બે ના ચાલે તો ત્રણ એકા ત્રણ અને ત્રણ તેરી નવ આ તો એક આવી ગયા બરાબર ત્રણ એકા ત્રણ તો અહીંયા તો એક હતા જ તો આ ત્રણેયનો ગુણાકાર કરો તો બે તેરી છ, છ તેરીને અઢાર, અઢાર લસા આવે છે। તો હવે શું કરવાનું સિમ્પલ છે આખાના છેદમાં અઢાર, હવે અહીંયા છેદમાં બે છે મારે અઢાર લાવવા નવે ગુણવા પડે કોની સાથે એક્સ માઇનસ બે, અહીંયા છેદમાં નવ છે તો અઢાર લાવવા નવ દુને અઢાર બે ગુણવા પડે માઇનસ હતા જ બે ગુણ્યા કોની સાથે એક્સ માઇનસ પાંચ સાથે, અહીંયા છ છે તો અઢાર લાવવા ત્રણે ગુણવા પડે તો માઇનસ હતા જ ત્રણે ગુણવાના કોની સાથે તો પાંચ એક્સ માઇનસ પાંચ સાથે બરાબર ઝીરો થઈ ગયા। તો હવે આનો આની સાથે દ્વિપદી સાથે એક પદીનો દ્વિપદી એક પદીનો દ્વિપદી સાથે તો નવ એક્સ માઇનસ નવ દુને અઢાર માઇનસ બે એક્સ માઇનસ હવે આ માઇનસ બે છે અને માઇનસ પાંચ એટલે કેટલા થઈ ગયા પ્લસ દસ, એવી જ રીતે માઇનસ ત્રણનો ગુણાકાર પાંચ એટલે માઇનસ પંદર એક્સ માઇનસ ત્રણનો ગુણાકાર માઇનસ પાંચ એટલે પ્લસ પંદર બરાબર ઝીરો। આ અઢાર ક્યાં ગયા તો અઢાર અને જીરોનો ગુણાકાર આખાના છેદમાં અઢાર છે તો જીરો સાથે ગુણાય એટલે જીરો થઈ ગયા જીરો, તેથી ચલો હવે શું કરું તો એક્સ વાળા પદ અહીંયા લખો નવ એક્સ અહીંયા માઇનસ બે એક્સ અહીંયા પ્લસ પંદર એક્સ બરાબર હવે આ જીરો લખતો નથી આ બાજુના પદ આ બાજુ ગયા એટલે અઢાર માઇનસ હતા પ્લસ થઈ ગયા આ માઇનસ દસ આ માઇનસ પંદર, તેથી નવ એક્સમાંથી બે એક્સ જાય એટલે કેટલા વધે તો નવમાંથી બે જાય એટલે સાત એક્સ, સાત એક્સ વત્તા પંદર એક્સ એટલે પંદર અને સાત કેટલા થાય તો કે બાવીસ એક્સ બરાબર ચલો અઢારમાંથી દસ ગયા એટલે આઠ, આઠ માઇનસ પંદર એટલે કેટલા થઈ ગયા માઇનસ સાત થાય, તો અહીંયા લખી દેવાનું અઢાર માઇનસ દસ એટલે આઠ, આઠ માઇનસ પંદર એટલે માઇનસ સાત બરાબર। હવે અહીંયા પ્લસ આવ્યું ભૂલ નથી ને ક્યાંય, હા જો નવ એક્સ આ નવ એક્સ આ માઇનસ બે એક્સ આ માઇનસ પંદર એક્સ છે આપણે ભૂલથી પંદર એક્સ લખી દીધું છે અહીંયા શું છે માઇનસ પંદર એક્સ છે તો અહીંયા સુધારો કરવો પડશે તો નવમાંથી બે ગયા તો સાત, સાતમાંથી પંદર ગયા તો માઇનસ આઠ ગયા એટલે આપણી પાસે અહીંયા આન્સર છે માઇનસ આઠ બ
बराबर। तो बन्ने बाजू माइनस माइनस छे एटले केटला थई गया प्लस थई गया एटले आठ एक्स बराबर सात एटले एक्स की किंमत आपने मिली गई सातना छेद में आठ। एकदम सीम्पल एक्जाम्पल है बराबर। त्यार पछी फोर्थ एक्जाम्पल जो है आपणे अहीं तो एक्स माइनस बे छेद में चार एवी ज रीते आ पद अने अहीं एक पद छे एक्स एने आ बाजू लावू पड़े तो शू थाय एक्स माइनस बे छेद में चार प्लस बे एक्स माइनस एक छेद में चार। हवे आ बाजू लेव एटले माइनस एक्स बराबर शू हो दो आ बाजू आ माइनस की निशानी तो है ज माइनस एकना छेद में बे तो हवे मारे लसा लेव पड़शे तो लसा केटलो आवशे तो चार चार अने एक एनो लसा तमने खबर छे केटलो आवे चार आवे तो अहीं तो छेद में चार है ज एटले एने मारे कशुं ज करवानी जरूर नथी। एवी ज रीते अहीं चार है ज तो अहीं पण मारे कशुं ज करवानी जरूर नथी। हवे अहीं छेद में एक छे तो चार लावा माटे मारे चार गुणवा पड़े चार कोनी साथे एक साथे बराबर माइनस एकना छेद में बे तो हवे सादरूप आपो तो आ एक्स माइनस बे कौंस खुलो कर दऊं छूं आग कौंस खुलो करूँ आग प्लस है एटले कशुं ज करवानुं नहीं बे एक्स माइनस एक एवी ज रीते माइनस चार एक्स बराबर। हवे आखाना छेद में चार छे एने मारे सामे लई जावा पड़े तो शूँ थई गयुं तो माइनस एकना छेद में बे हता आ चार भांगाकार में छे एटले गुणाकार में जाए तो अहीं जुओ गुण्या चार बराबर। तो सादरूप आपीए तो एक्स एना जेवु सजातीय प्लस बे एक्स एना जेवु सजातीय माइनस चार एक्स बने नजीक नजीक लखी दीधा। हवे अहीं शू छे तो माइनस बे माइनस एक तो पहला हूँ अहीं लखी ज दऊं छूँ माइनस बे माइनस एक तो अहीं केटला वीधा आवे तो अहीं एकना छेद में बे गुण्या चार એટલે ચાર ભાંગ્યા બે એટલે બે થયા એટલે જવાબ આવ્યો માઇનસ બે બરાબર છે। અહીંયા માઇનસની નિશાની છે ઓ માઇનસ બે છે તો સાદું રૂપ આપો તો એક્સ વત્તા બે એક્સ માઇનસ ચાર એક્સ બરાબર। આ માઇનસ બે હતા આ માઇનસ બે સામે ગયા એટલે પ્લસ બે અને આ માઇનસ એક સામે ગયા એટલે પ્લસ એક તો એક્સ વત્તા બે એક્સ એટલે ત્રણ એક્સ ત્રણ એક્સ માઇનસ ચાર એક્સ એટલે કેટલા થઈ ગયા માઇનસ એક્સ થઈ ગયા। હવે માઇનસ બે વત્તા બે એટલે ઝીરો તો કેટલા વીધા એક વીધો તો એક્સ બરાબર કેટલા થશે માઇનસ એક થશે તો આ તમારો ઉકેલ થઈ ગયો બરાબર છે। હવે પ્રશ્ન નંબર આઠ નીચેના કૂટ પ્રશ્નોના ઉકેલ શોધો। એક અપૂર્ણાંકમાંથી એકના છેદમાં ચાર બાદ કરતાં અગિયારના છેદમાં વીસ મળે છે તો તે અપૂર્ણાંક કયો હશે તો ધારી લો ધારો કે તે અપૂર્ણાંક એક્સ છે। હવે શું કીધું રકમ મુજબ તે અપૂર્ણાંકમાંથી એકના છેદમાં ચાર બાદ કરતા કેટલા મળે છે અગિયારના છેદમાં વીસ મળે છે તેથી સમીકરણ બનાવવાનું તો એક્સ અપૂર્ણાંક હતો એમાંથી તમે એકના છેદમાં ચાર બાદ કરો છો તો તમને જવાબ શું મળે છે એટલે બરાબર અગિયારના છેદમાં વીસ। આ કૂટ પ્રશ્નનો રકમ ઉપરથી મેં સમીકરણ બનાવ્યું જો આ તમને આવડે તો આગળ એક્ઝામ્પલ તમને આવડે સિમ્પલ છે તો હવે તો સિમ્પલ થઈ ગયું એક્સ બરાબર અગિયારના છેદમાં વીસ આ અચળ પદ છે એટલે મારે સામે લઈ જવું પડે એકના છેદમાં ચાર તેથી એક્સ બરાબર હવે વીસ અને ચારનો લસા કેટલો થઈ ગયો વીસ થાય અગિયાર અહીંયા તો છેદમાં વીસ છે કશું જ કરવાનું નહીં વત્તા એક છે પણ અહીંયા મારે ચાર છે તો વીસ લાવવા પાંચે ગુણવા પડે એક ગુણ્યા પાંચ એટલે કેટલા થઈ ગયા એક્સ બરાબર આગળ લખું એક્સ બરાબર અગિયાર વત્તા પાંચ છેદમાં વીસ
તેથી એક્સ બરાબર અગિયાર વત્તા પાંચ એટલે સોળના છેદમાં વીસ એટલે એક્સ બરાબર ચોકે ચોકે સોળ ચાર પંચાવીસ ચાર ચાર ઉડી ગયા એક્સ બરાબર આન્સર આવ્યો ચારના છેદમાં પાંચ તેથી તે અપૂર્ણાંક કયો છે ચારના છેદમાં પાંચ હશે તો આવી રીતે તમારે કૂટ પ્રશ્નનો આન્સર લાવવાનો થશે ઓકે તો અહીંયા સુધી આપણે રાખીએ આગળનો એક્ઝામ્પલ બીજો એ આવતા ભાગની અંદર જોઈએ